નમસ્કાર સ્વાગત છે તમારા બધાનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પેપરલેસ એજ્યુકેશન પર આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું બેન્કિંગ સેક્ટરની અંદર જે નવી ભરતી બહાર પડેલી છે આઈબી પી એસ તેની વિગતવાર માહિતી આપણે આ વિડિયોમાં જોઈશું આઈબી દ્વારા તાજેતરમાં જ નવી રિક્રુટમેન્ટ જે છે એ બહાર પડેલી છે પોસ્ટનું નામ જોઈએ તો પોસ્ટ જે છે એ પ્રોબેશનરી ઓફિસર મેનેજમેન્ટ ટ્રેનિંગની પોસ્ટ છે બરાબર ત્યારબાદ વાત કરીએ તો આ ભરતીની પ્રક્રિયા જે છે તેની ફોર્મ ભરવાની તારીખ જે છે એ પાંચ ઓગસ્ટ બે હજાર વીસથી શરૂ થશે અને અંતિમ તારીખ જે છે એટલે કે છેલ્લી તારીખ ફોર્મ ભરવાની તમારી છવ્વીસ આઠ બે ને વીસ એટલે કે છવ્વીસ ઓગસ્ટ બે હજાર વીસ સુધીની મર્યાદા રહેશે એટલે કે પાંચ તારીખથી લઈ અને છવ્વીસ તારીખ ઓગસ્ટ મહિનાની બે હજાર વીસની અંદર તમારી આ ભરતી જે છે તેના ફોર્મ ભરવાનું ચાલુ રહેશે ત્યાર પછી વાત કરીએ તો લાયકાત જે છે આ ભરતી માટે તમારે બેંકની અંદર પ્રોબેશનરી ઓફિસર બનવું છે તો તેના માટેની તમારી જે લાયકાત જે છે એ તમે કોઈપણ ગ્રેજ્યુએટ હોવા જોઈએ કોઈપણ શાખામાં તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ અનુભવની વાત કરીએ તો અનુભવ તમારે કોઈ જરૂરી નથી તમે તાજેતરમાં જ તમારું ગ્રેજ્યુએશન પૂર કર્યું હશે તો પણ તમે આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશો અને કુલ જગ્યાની વાત કરીએ તો જગ્યા જે છે આ વખતે બહુ જ વધારે છે જગ્યા જે છે તેની વાત કરીએ તો એક હજાર એકસો ને સડસઠ જગ્યા છે આ બહુ જ મોટી ભરતી પ્રક્રિયા જે છે તો તમે જરૂરથી એમાં ભાગ લઈ અને તમારી નોકરી જે છે એ બેન્કિંગ સેક્ટરની અંદર તમે મેળવી શકો છો ત્યાર પછી વાત કરીએ તો વય મર્યાદાની તો ભરતી પ્રક્રિયાની અંદર ભાગ લેવા માટે તમારી જે ઉંમર છે એ ઓછામાં ઓછી વીસ વર્ષ અને વધુમાં વધુ ત્રીસ વર્ષની હોવી જોઈએ અને આ જે ઉંમરની વાત મેં કરી એ તમને કેટેગરીની છૂટછાટ વગરની વાત કરેલી છે આ જે ઉંમરની લિમિટ છે એની અંદર તમે જે તે કેટેગરીમાં આવતા હોય અને તમને જે પણ છૂટછાટ મળતી હશે એ તમારે આ જે વધુમાં વધુ ઉંમર છે તેની અંદર તમારે ઉમેરવાની રહેશે ત્યાર પછી વાત કરીએ તો કઈ બેંકમાં તમને નોકરી મળશે બરાબર તમે આ એક્ઝામ આપી દેશો ઇન્ટરવ્યૂ આપી દેશો સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થઈ જશો તો તમને કઈ બેંકમાં નોકરી મળી શકે એમ છે તો બેંક ઓફ બરોડા છે બેંક ઓફ ઇન્ડિયા છે બેંક ઓફ મહારાષ્ટ્ર છે કેનેરા બેંક છે કે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ઇન્ડિયન બેંક ઇન્ડિયન ઓવરસીઝ બેંક પંજાબ નેશનલ બેંક પંજાબ સિંધ બેંક યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની અંદર તમને નોકરી મળી શકે છે પરીક્ષાનું માળખાની વાત કરીએ તો પરીક્ષા જે છે તમારી બે તબક્કામાં લેવાશે તમારે બે પરીક્ષા આપવી પડશે એક પ્રથમ પરીક્ષા અને એક મુખ્ય પરીક્ષા એટલે આપણે એને કહીએ છીએ પ્રિલિમિનરી પરીક્ષા અને મેઇન પરીક્ષાની વાત છે ત્યાર પછી વાત કરીએ તો ભરતી પ્રક્રિયાનું જે આખું માળખું છે તેની જે વિગતવાર ટાઈમટેબલ છે એ કંઈક આ પ્રકારનું છે પ્રિલિમિનરી પરીક્ષા જે છે એ તમારી ઓક્ટોબર મહિનાની અંદર બે હજાર વીસની અંદર ત્રણ દસ અને અગિયાર તારીખમાં લેવાની થશે ત્યાર પછી વાત કરીએ તો મેઇન એટલે કે મુખ્ય પરીક્ષાની તો મુખ્ય પરીક્ષા જે છે એ અઠ્યાવીસ તારીખે નવેમ્બર મહિનાની અંદર લેવામાં આવશે બે હજાર વીસની સાલની અંદર અને આ પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષા જે છે એ બંને ઓનલાઈન રહેશે ત્યારબાદ જો તમે આ બંને પરીક્ષામાં પાસ થાવ છો તો તમારે ઇન્ટરવ્યૂ આપવાનો રહેશે અને ઇન્ટરવ્યૂ જે છે એ બે હજાર એકવીસના વર્ષમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં હશે અને જો તમે ઇન્ટરવ્યૂ પણ પાસ કરી લ્યો છો અને તમે મેરિટમાં આવો છો તો તમને નિમણૂક એટલે કે તમારા ઓર્ડર જે છે એ તમને એપ્રિલ મહિનાની અંદર બે હજાર એકવીસની સાલની અંદર આપી દેવામાં આવશે પ્રિલિમિનરી પરીક્ષાની વાત કરીએ તો પ્રિલિમિનરી પરીક્ષા જે છે એ સો માર્કની રહેશે અને એની અંદર ત્રણ અલગ અલગ સેક્શન આપેલા છે ઇંગ્લિશ લેંગ્વેજ છે એને તમારે ત્રીસ ક્વેશ્ચન હશે એના ત્રીસ માર્ક્સ હશે ત્યારબાદ વાત કરીએ તો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જે છે એના પાંત્રીસ માર્ક્સ હશે અને તમારા પાંત્રીસ ક્વેશ્ચન જે છે એના જવાબ તમારે આપવાના રહેશે ત્યાર પછી વાત કરીએ રિઝનિંગ એબિલિટીની તો તેના પાંત્રીસ ક્વેશ્ચન હશે અને એના પણ તમારે પાંત્રીસ ક્વેશ્ચન જે છે એ તમારે જવાબ આપવાના રહેશે ટોટલ જે છે ક્વેશ્ચન જે છે એ સો હશે અને સો માર્ક્સ આપેલા હશે અને તેનો દરેકનો ટાઈમ જે છે વીસ વીસ મિનિટનો છે એટલે કે તમારે એક કલાકની અંદર સો ક્વેશ્ચન જે છે તેના જવાબ આપવાના રહેશે ત્યારબાદ વાત કરીએ મેઇન એટલે કે મુખ્ય પરીક્ષાની તો મુખ્ય પરીક્ષાની અંદર રિઝનિંગ અને કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ જે છે તેના પિસ્તાલીસ ક્વેશ્ચન હશે તેના સાઠ માર્ક હશે જનરલ ઇકોનોમી અને બેન્કિંગ અવેરનેસમાંથી ચાલીસ ક્વેશ્ચન હશે અને તેના માર્ક ચાલીસ હશે ઇંગ્લિશ લેંગ્વેજના પાંત્રીસ ક્વેશ્ચન હશે તેના માર્ક્સ ચાલીસ રહેશે અને ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશનના પાંત્રીસ ક્વેશ્ચન હશે અને સાહીઠ માર્ક હશે ટોટલ આપણે વાત કરીએ તો મેઇન એટલે કે મુખ્ય પરીક્ષાની તો તેની અંદર એકસો પંચાવન ક્વેશ્ચન રહેશે અને બસો માર્ક જે છે એ એની અંદર હશે અને તમારે એસે અને લેટર રાઇટિંગ જે છે તેના બે ક્વેશ્ચન જે છે એ તમારે જવાબ આપવાના રહેશે એ બે ક્વેશ્ચન જે છે એના પચીસ માર્ક્સ હશે અને તેના માટે તમને ત્રીસ મિનિટ આપવામાં આવશે ભરતી પ્રક્રિયાના નિયમની વાત કરીએ તો ભરતી પ્રક્રિયાના નિયમ જે છે એની અંદર તમારે દ પ્રિલિમિનરી પરીક્ષાના દરેક ભાગમાંથી પાસ થવું પડશે એટલે કે મેં તમને કીધું ને પ્રિલિમિનરી પરીક્ષા જે છે એની અંદર તમારે જુઓ આ પ્રિલિમિનરી પરીક્ષાની અંદર ત્રણ સેક્શન છે ઇંગ્લિશ છે બરાબર ક્વોન્ટિટિટિવ એપ્ટિટ્યૂડ છે રીઝનિંગ છે તો આ ત્રણે ત્રણમાં તમારે પાસ થવાનું રહેશે એટલે કટ ઓફ માર્ક જે છે નક્કી થશે એટલા માર્ક મિનિમમ તમારે હોવા જ હોય તો તમે પાસ ગણાશો એટલે કે પ્રિલિમિનરીની અંદર પણ તમારે દરેક ભાગમાંથી પાસ થવું પડશે અને મેરિટ મુજબ તમને મુખ્ય પરીક્ષા માટે પસંદગી થશે ત્યાર પછી મુખ્ય પરીક્ષાની અંદર પણ દરેક ભાગ જે છે તેમાંથી તમારે પાસ થવું પડશે અને ત્યારબાદ મેરિટ મુજબ તમને ઇન્ટરવ્યૂ માટેની પસંદગી થશે અને દરેક પરીક્ષા જે છે પ્રિલિમિનરી અને મેઇન બંનેની અંદર જો તમે ખોટો વિકલ્પ પસંદ કરશો ખોટો જવાબ આપશો તો તેના તમારે નેગેટિવ માર્કિંગ જે છે એ થશે એટલે કે માઇનસ પોઈન્ટ પચીસ માર્ક છે એ દરેક ખોટા જવાબ માટે ગણવાના રહેશે ત્યાર પછી વાત કરીએ ભરતી પ્રક્રિયાના નિયમની તો ઇન્ટરવ્યૂ જે છે ઇન્ટરવ્યૂ સુધી તમે પહોંચી જશો તો ઇન્ટરવ્યૂના સો માર્ક રહેશે તેમાંથી પાસિંગ માર્ક જે છે એ ચાલીસ ટકા માર્ક તમારે લેવાના થશે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે અને બાકી અન્ય કેટેગરી એસસી એસ ટી અને પીડબલ્યુ બી કેટેગરીના ઉમેદવાર માટે જે પાસિંગ માર્ક છે એ પાંત્રીસ ટકા માર્ક્સ તમારે લેવા પડશે ત્યારબાદ મેઇન પરીક્ષા અને ઇન્ટરવ્યૂના એંસી વીસના રેશિયોના આધારે ફાઇનલ પસંદગી કરવામાં આવશે એટલે કે છેલ્લું સિલેક્શન જે છે એ એંસી વીસના રેશિયો ઉપરથી કરવામાં આવશે એટલે કે ઇન્ટરવ્યૂના જેટલા માર્ક આવ્યા હશે એના વીસ ટકા અને મુખ્ય પરીક્ષાના તમને જેટલા માર્ક આવ્યા હશે એના એંશી ટકા ગણી અને બંનેનો સરવાળો કરી અને ફાઇનલ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને તેમાંથી નિમણૂક પત્ર એટલે કે ઓર્ડર જે છે એ આપવામાં આવશે ત્યાર પછી વાત કરીએ ફોર્મ ભરવાની ફી તો ફોર્મ ભરવાની ફી જે છે એ રૂપિયા આઠસો ને પચાસ છે જે એસસી એસ અને પી સિવાયના જે કેન્ડિડેટ છે તેની આઠસો પચાસ રૂપિયા ફી છે અને એસી એસ અને પી ડબલ્યુ બી કેટેગરીના ઉમેદવાર માટે એકસોને પિંચોતેર રૂપિયા ફી રાખેલી છે ફોમ ભરવાની વેબસાઇટ જે છે એ તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તેના ઉપર તમે ક્લિક કરી અને તમે એપ્લિકેશન ફોર્મ જે છે એ ભરી શકશો અને તમને નોટિફિકેશન જે છે તેની લિંક પણ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં આપેલી છે તો નોટિફિકેશન પણ તમે એક વખત જોઈ લેજો ત્યારબાદ તમારા પોતાની યુટ્યુબ ચેનલ પેપરલેસ એજ્યુકેશનને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવનારી જે નવી ભરતી છે તેની માહિતી મળતી રહે અને દરેક સરકારી ભરતી જે પછી ગુજરાત સરકારની હોય કે સેન્ટ્રલ લેવલની કોઈપણ ભરતી હોય એ દરેક ભરતીના વિગતવાર માહિતીના વિડીયો તમને આ યુટ્યુબ ચેનલ ઉપર મળતા રહેશે તો આજે જ તમારી પોતાની યુટ્યુબ ચેનલ પેપરલેસ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને બીજા સાથે પણ શેર કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને લેટેસ્ટ જે વિડીયો પેપરલેસ એજ્યુકેશનના જે છે એ તમને રેગ્યુલરલી મળતા રહે વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો બીજા બધાને શેર કરો જેથી કરીને આ ભરતી પ્રક્રિયાની તેને માહિતી મળતી રહે અને બીજાની મદદ કરો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે સપોર્ટ કરતા રહો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર